હજુ તો ગઈકાલે સવારે સુરેશભાઈ સાથે ટેલિફોન પર એમના ભાવિ આયોજન વિશે વાતચીત કરતો હતો. તેઓ આગ્રહપૂર્વક મને એક લેખ લખવા માટે કહી રહ્યા હતા અને ગઈકાલે સાંજે આવા દુઃખદ સમાચાર આવ્યા. ન કલ્પી શકાય, ન માની શકાય એવા આઘાતજનક સમાચાર છે. સુરેશભાઈ એક જિંદાદિલ વ્યક્તિત્વ હતું. ઉંમરની કોઈ આડશમને હતી નહીં. શબ્દમય જીવન હતું, વિચારને ભરેલું જીવન હતું. એક સમર્પિત જીવન ગુજરાતી ભાષાને માટે, સાહિત્યને માટે અને સાથે સાથે વિશ્વના બધા જ પ્રભાવો સાથે હળીમળીને ચાલવાની બધામાં, વિશ્વના સઘળા સાહિત્યિક પ્રભાવોમાં પણ ગુજરાતીનો પણ એક પ્રભાવ હોય એવી નિરંતર આપણે કોશિશ કરી અને ગુજરાતીપણાના પ્રવાહને હંમેશા એક ઝરણાની જેમ ખળખળતું રાખવાનું કામ સુરેશભાઈ કરતા હતા. એ ક્યારેક ફંક્શનમાં હોય, ક્યારેક મુલાકાતમાં મળે ત્યારે, ક્યારેક વ્યક્તિગત વાતચીત કરે ત્યારે હંમેશા એક યુવાનને શોભે એવી રીતે હસતા ખેલતા એનર્જેટિક ફીલ થાય અને એવી વખતે અચાનક એમની વિદાય ગુજરાતના સાહિત્ય જગતને મોટી ખોટ છે, વિચારવંત દુનિયાને મોટી ખોટ છે, શિક્ષણ જગતને મોટી ખોટ છે અને અંગત રીતે મેં એક વડીલ ગુમાવ્યા છે. હું આજે એમને આદરપૂર્વક અંજલિ આપું છું અને મને વિશ્વાસ છે કે ગુજરાતી જીવનને પ્રેમ કરનાર, ગુજરાતી ભાષાને પ્રેમ કરનાર સૌને સદા સર્વદા સુરેશભાઈની યાદ સતાવતી રહેશે.